ત્યારે જાગશે નર્મદાનું જવાબદાર તંત્ર. ભાવનગર પંથકમાં ખાલીખમ કેનાલોથી ખેડૂતો પરેશાન. રાજ્યના ખેડૂતોના ખેતરો સુધી પિયતનું પાણી મળી રહે તેવા ઉદ્દેશથી તંત્રએ કેનાલો બનાવી, પરંતુ કેટલાક વિસ્તારો એવા છે કે હાલ અહીં કેનાલોનું કોઈ અસ્તિત્વ જ રહ્યું નથી. ભાવનગરના ભાલ પંથકના સુકારણમાં ગામોગામ સુધી કરોડો રૂપિયાના ખર્ચે નર્મદા નિગમની કેનાલો લંબાવી દીધી, પરંતુ હાલ સ્થિતિ એવી છે કે આજે આ કેનાલો દ્વારા છેલ્લા એક દાયકાથી ભાલના અનેક ગામો સુધી પાણીનું એક ટીપું પણ પહોંચ્યું નથી. બેદરકાર નર્મદા નિગમ દ્વારા જાળવણીના અભાવે ભાલ પંથકના ખેડૂતોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. ભાવનગરના ભાલ પંથકમાં દોઢ દાયકા પહેલા કરોડ રૂપિયાના ખર્ચે કેનાલો પાથરી દેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ નર્મદા નિગમની પેટા કેનાલ એટલે કે લીમડી પેટા કેનાલના વિભાગની જવાબદારી હતી કે સમયસર કેનાલોની સાફસફાઈ થાય. છેલ્લા કેટલાય સમયથી જર્જરિત બની ચૂકેલી કેનાલોનું રિનોવેશન કરાવવાની જરૂર છે, પરંતુ રિપેરિંગના નામે માત્ર નર્મદા નિગમની આ કેનાલોમાં ભ્રષ્ટાચાર થતા હોવાના ખુલ્લા આક્ષેપો થઈ રહ્યા છે. જે વિસ્તારોમાં પાણી આવે છે તે ગામની લાઇનમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ચોરાઈ રહ્યું હોવાની ચર્ચા છે, તો કેટલાક છેવાડાના ગામ સુધી પાણીનું એક ટીપું પણ પહોંચતું નથી. આ પરિસ્થિતિ આજકાલની નહીં પરંતુ એક દાયકાથી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે.